ચોમાસાનું સૌથી તાકાતવર શાક એટલે કે કંટોલા, કે જેને કંકોડા પણ કહેવાય છે. તો કંટોલાના શાકની બે અલગ રીતે રેસીપી બનાવીને મેં હાલમાં જ પોસ્ટ કરી હતી, અને આજે એક ત્રીજી રીતે એટલે કે અલગ રીતે કંકોડાનું શાક બનાવીશું, એટલે કે કંકોડા અને કેપ્સિકમ બનાવીશું અને ભરેલા કંકોડા બનાવીશું. તો સ્વાદમાં પણ એટલું સરસ લાગશે ને કે તમે બે રોટલી વધારે ખાઈ લેશો. તો આવું સરસ શાક બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 250 ગ્રામ કંકોડા છે કે જેને અમે કંટોલા કહીએ છીએ, એને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે. અને અગાઉની રેસીપીમાં પણ મેં કહ્યું છે કે કંટોલા આપણા શરીર માટે અતિ ગુણકારી છે. તો હવે આ કંકોડાને આપણે સમારી લઈએ. તો એની ટોચનો ભાગ કાપી લઈશું અને વચ્ચે આ રીતે ઊભો કટ મૂકીશું, અને ત્યારબાદ અંદર રહેલ બીજનો ભાગ આપણે બહાર કાઢી લેવાનો છે, કારણ કે આજે આપણે ભરેલા કંટોલા કેપ્સિકમ બનાવવાના છીએ. તો કટ મૂક્યા બાદ ચાકુ વડે અથવા તો ચમચીના ઊંધા ભાગ વડે અંદરનો બીજનો ભાગ કાઢી નાખીશું, અને અંદરથી જે કુમળા બીજ હોય ને તે આપણે સ્ટફિંગમાં વાપરીશું, અને કડક અને થોડા રતુમડા એટલે કે પાક્કા અને લાલ બીજ હોય ને એને કાઢી નાખવાના, સ્ટફિંગમાં નહીં લઈ શકાય. અને કંટોલા આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યવર્ધક છે અને ખાસ કરીને ચોમાસામાં મળે છે. તો આવા ગુણકારી શાકનું સેવન કોઈને કોઈ સ્વરૂપે ચોક્કસ કરીએ અને તંદુરસ્ત રહીએ. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસ કરજો, અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. આ કુમળા બીજ મેં અલગ કર્યા છે. હવે કોઈક કંટોલામાં આ રીતે પાક્કા અને સાધારણ લાલાશ પડતા બીજ હોય ને તો એને આપણે અલગ રાખીશું, એને આપણે સ્ટફિંગમાં નહીં વાપરવાના. આ રીતે લાલ બીજને કાઢી નાખવાના છે અને ફેંકી દેવાના, અને આ કુમળા બીજ આપણે સ્ટફિંગમાં લઈશું. તો આ રીતે બધા કંટોલામાં કટ મૂકીને અંદરથી બીજ કાઢી નાખ્યા છે. તો હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું. તો મિક્સર જારમાં કંકોડાના આ કુમળા બીજ છે, ત્યારબાદ 15-16 લસણની કળી છે, 2 તીખા લીલા મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડો લઈશું. આદુની છાલ ઉતારીને એને ટુકડા કરી લઈએ, અને સાધારણ મીઠું ઉમેરીને ક્રશ કરીને એક પ્લેટમાં કાઢીને બાજુ પર રાખીશું. ત્યારબાદ 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા છે, 2 ટીસ્પૂન સફેદ તલ, 2 ટેબલસ્પૂન જેટલી સૂકા કોપરાની છીણ છે, અને 1.5 ટીસ્પૂન જેટલા શેકેલા આખા ધાણા લઈએ અને મિક્સર જારમાં એને કરકરા ક્રશ કરીને એને પણ બાજુ પર રાખીશું. હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું. તો સૌથી પહેલાં તલ, શિંગદાણા, કોપરું વગેરે ક્રશ કરેલું ને એ લઈએ, ત્યારબાદ આદુ, મરચાં, લસણ ક્રશ કર્યા છે એ લઈએ, અને બાકીના મસાલામાં 1 ટેબલસ્પૂન ગોળ, 12-15 લાલ સૂકી દ્રાક્ષ છે, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1/2 ટીસ્પૂન હળદર, 10-12 કાજુના નાના નાના ટુકડા કરી લીધા છે, અને આ મારા સોલ્ટેડ કાજુ છે, તમારી પાસે સિમ્પલ કાજુ હોય તો તે લઈ લેજો, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર છે, આપણે આખા ધાણા ક્રશ કરીને લીધા એટલે ફક્ત જીરા પાવડર લીધો છે, 4 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ છે, અને પ્લેટની વચ્ચે સ્વાદ અનુસાર મીઠું મૂક્યું છે. તો આ બધું આપણે સ્ટફિંગમાં ઉમેરીશું. ત્યારબાદ 1.5 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું લઈએ અને 1 લીંબુનો રસ ઉમેરીશું, અને લીંબુ ઉમેર્યું છે એટલા માટે ગોળ જરૂરથી લેજો તો સ્વાદ બેલેન્સ થશે, અને 2 ટીસ્પૂન તેલ ઉમેર્યું અને 1/2 કપ જેટલી કોથમીર ચોપ કરીને ઉમેરી છે, અને સારી રીતે મિક્સ કરીએ એટલે આપણું સ્ટફિંગ રેડી થઈ જશે. આ રીતે સ્ટફિંગ રેડી થઈ જાય એટલે હવે આપણે કંટોલાને ભરી લઈશું. આ
આ રીતે સાધારણ પ્રેસ કરીને સારી રીતે સ્ટફિંગ આપણે કંટોલામાં ભરવાનું છે. અને તમારા ઘરમાં કંટોલાનું શાક કોને વધારે ભાવે છે એ કોમેન્ટમાં મને જરૂરથી લખજો. અને કંટોલામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઇબર્સ હોય છે અને ખાસ કરીને સુગર પેશન્ટ માટે તો ખૂબ જ ઉપયોગી છે અને ઋતુજન્ય રોગો સામે રક્ષણ આપે છે. તો આ રીતે આપણે બધા કંટોલાને ભરી લેવાના છે. આ સ્ટફિંગ થોડું વધ્યું છે એનો ઉપયોગ આપણે પછી કરીશું. અને આ રીતે બે કંટોલા કટ કરતી વખતે આખા તૂટી ગયા છે તો એને મેં આ રીતે ભર્યા. હવે બે નાના કેપ્સિકમ લઈએ તો તેને ધોઈને મેં કોરા કરી લીધા છે અને મોટા ટુકડામાં કટ કરી લઈશું. આપણે કંકોડા સાથે કેપ્સિકમ પણ ઉમેરવાના છીએ, બહુ જ સરસ લાગશે. તો આ રીતે મોટા ટુકડા કરી લીધા બાદ થોડું સ્ટફિંગ આપણે કેપ્સિકમમાં મિક્સ કરીને બાજુ પર રાખીશું અને હજી થોડું સ્ટફિંગ બચ્યું છે એ આપણે શાકમાં પાછળથી ઉમેરીશું. હવે શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે, એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીશું અને જીરું અને હિંગનો વઘાર કરીએ અને ત્યારબાદ કંટોલા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લોની તરફ રાખવાની અને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. હાઈ ફ્લેમ નથી કરવાની, નહીતર તળિયે આપણે જે સ્ટફિંગ છે તે થોડું ચીપકશે, એટલા માટે સ્લો તરફ રાખજો. અને થોડું મેં થાળીની ઉપર પાણી મૂક્યું છે અને 2 થી 3 મિનિટ બાદ કંટોલાને તવેથા વડે હલાવીને ફરીથી ઢાંકણ ઢાંકીને થવા દઈશું. આ રીતે ઉપર થાળીમાં પાણી મૂકીને કૂક કરીશું તો કંટોલા કૂક થવામાં હેલ્પ થશે. ફરીથી આપણે જોઈ લઈશું અને હલાવીને ફરીથી ઢાંકીશું. થાળી પર થોડું બીજું પાણી મેં ઉમેર્યું છે. ફરીથી આપણે જોઈ લઈએ, થાળી સાચવીને ઉચકવાની. અને હવે જે સ્ટફિંગ બચ્યું છે એ આ શાકમાં ઉમેરીશું. તો આપણે જે થાળી ઢાંકી છે એની ઉપર પાણી થોડું ગરમ થયું છે તો એમાંથી 2 ચમચી પાણી લઈશું અને આ સ્ટફિંગમાં મિક્સ કરીને શાકમાં ઉમેરીશું. અને આ રીતે સાધારણ પાણી સાથે જો મસાલા ઉમેરીએ ને તો મસાલા કઢાઈને ચોંટશે નહીં અને સાધારણ પાણી લીધું છે એટલે કંકોડા કૂક થવામાં પણ હેલ્પ થશે. તો ફરીથી આ રીતે એને હલાવી લઈએ અને ઢાંકીને થવા દઈશું. બે થી 3 મિનિટ બાદ આપણે ફરીથી જોઈ લઈશું. બીજું મેં પાણી ઉમેર્યું છે તો જુઓ હવે તમે કંટોલાનો કલર પણ થોડો ચેન્જ થયેલો જોઈ શકો છો, એટલે કે કૂક થવા માંડ્યા છે. અને આ સ્ટેજ પર આપણે કેપ્સિકમ ઉમેરીશું અને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને એને પણ કૂક થવા દઈએ. કેપ્સિકમને કૂક થતાં વાર નહીં લાગે એટલા માટે થોડા કંટોલા કૂક થાય ત્યાર પછી ઉમેર્યા છે. ફરીથી જોઈ લઈશું આપણે અને ઢાંકેલી થાળી ઉઠાવીએ ત્યારે થાળીની નીચે જે વરાળથી પાણી બને છે એને આપણે શાકમાં મિક્સ કરીશું, પરંતુ થાળીની અંદર જે પાણી છે એ શાકમાં ના પડી જાય એ ધ્યાનમાં રાખવાનું. અને હલાવી લઈને આપણે હવે થાળી પરનું પાણી કાઢી નાખીશું કારણ કે કંટોલા કૂક થવામાં હવે થોડી જ વાર છે, મોટાભાગના કૂક થઈ ગયા છે. તો હવે થાળી ફક્ત થાળી ઢાંકીને આપણે કર્યું છે. હવે કંટોલા કૂક થયા કે કેમ એ ચેક કરી લઈશું. એક નાનો પીસ આ રીતે લઈએ અને જોઈ લઈશું. જુઓ સરસ ઇઝીલી તૂટી જાય છે, એટલે કે આપણા કંટોલા પરફેક્ટ કૂક થઈ ગયા છે.
અને કેપ્સિકમને પણ કૂક થતાં વાર નથી લાગતી, એટલે બંને પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો ગેસ બંધ કરીને થોડી કોથમીર ઉમેરી છે અને ત્યારબાદ સર્વિંગ કરીશું. કેટલું સરસ શાક દેખાય છે જુઓ, તમે જોઈને જ મોંમાં પાણી આવી જાય એટલું સરસ શાક છે. તો આ થયું ગુણકારી એવા કંકોડા અને કેપ્સિકમનું ભરેલું શાક. અને આ શાક તમે જુવારના રોટલા કે ભાખરી અથવા તો રોટલી પરાઠા સાથે સર્વ કરી શકો. અને ઉપર મેં કાજુ, સૂકા કોપરા અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે. અને આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને એકવાર તમે આ શાક જરૂરથી બનાવજો, પરિવારમાં બધાને ખૂબ ભાવશે અને જીભ પર સ્વાદ રહી જશે. તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.